વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર કરું અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. તૃપ્તિલાલની આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજું અને વિષય છે આપણો હિન્દી, પેજ નંબર ખોલવાનું છે 55. જો સામ સેલ્યુ પેજ છે, આમાં તમારે શું કરવાનું છે? શબ્દ પઢો, અલેખો શબ્દને વાંચવાના અને લખવાના છે. જોઈ જોઈ લખવાનું છે, એને કહેવાય અનુલેખન કરો. જે શબ્દ આવ્યા છે એ જ અહીંયા લખવાના છે દુધિયા લાઈનની વચ્ચે, બરાબર? તો અહીંયા પણ જે વાક્ય છે એ પણ એવી રીતના લખવાના છે. તો આપણે અહીંયા, તમે જે નાના છો એટલે તમને ખબર ન પડે એટલે સમજાવવા માટે હું તમને અહીંયા આ લખાવું છું. પણ આમાં કઈ જોવાનું છે નહીં, ઉપર જે આવ્યું છે એવું જ અહીંયા લખવાનું છે. તો ચાલો આપણે આ પેજ નંબર 55 ના શબ્દો લખીએ. જેથી કરીને આપણને વાંચતા લખતા આવડે. હિન્દીમાં આપણને ખબર હોય છે સાકર આટલી જગ્યામાં હોય છે, તો એ વાક્યની માત્રા એટલી ઘાટી કરવાની. પછી છે હિરણ, તો જો બે દુધિયા લાઈન છે એ વચ્ચે પેલા રાખીને આપણે ખબર એટલે હિન્દી થઈ ગયું હિરણ. તો આપણને ખબર હોવું જોઈએ કે આટલું જ આપણો શબ્દ સમા જશે, આટલા જગ્યાની અંદર સમાશે એટલે વાક્ય બહુ જ માત્ર. પછી છે હાથી, તો ચલો એ જોઈ જોઈ લખી નાખો હાથી. પછી છે ટોપી, તો ચાલો ટોપી લખી નાખો. અક્ષર સારા લખજો, ધીમે લખજો, લીટા મોટા મોટા નહીં નાખતા. જેવડો શબ્દ હોય એવડો જ લીટો કરવાનો છે, ઘટે તો કરી નાખવાનો. મિત્ર ખબર હોવું જોઈએ આટલાનો સમાઈ જશે, જો બરાબર. પછી યજ્ઞ, પછી મૈયા, બોલતા જાઓ અને લખતા જાઓ. તમારે નામ લાગશે ને ધીમે ધીમે લખજો, પેલા શબ્દ બધા બોલી લો, મારી સાથે સાથે જોઈ લો. મામા જોઈ જોઈને લખવાનું છે એટલે કદાચ તમે અત્યારે વાંચવા માટે ના કહો, લખજો પછી, બરાબર. સરિતા, હર વાર લખી શકો તો વધારે સારું. પછી હિન્દી નો લીટો કરવાનું નહીં ભૂલવાનું. પંડિત, પછી ગૌરવ, પછી મંદિર, બાકીનો લીંબુ કરવાનું ભૂલવાનું નહીં. પછી સુંદર, પછી પૂજારી, ચીડિયા. ચીડિયા એટલે શું થાય? ડમી નીચે ટપકો કરવાનું હો. ચીડિયા એટલે ચકલી. પાઠશાળા, પાઠશાળા એટલે નિશાળ, સ્કૂલ જેને આપણે કહીએ ને. પછી કવિતા, પછી ઉદાલો, પછી અંડા, બાજારો. મોટેથી શબ્દ વાંચજો અને લખજો, જોઈ જોઈને સાચું લખવાનું છે. એ શબ્દમાં ભૂલ હોવી જોઈએ નહીં. કિતાબ, અને સ્વા પણ બધાની અહીંયા સુધી પૂરી હોવી જોઈએ. કછુવા, પછી કોયલ, પછી કોલ. રસવાળું, રસવાળું કરવાનું છે. ફૂલ, જલેબી, શબ્દ છે એટલે માથે ટપકું શેની ભૂલ હોવી જોઈએ નહીં. અને અહીંયા